કચ્છમાં જખો બંદર ફિશરીઝ માટે જાણીતું છે અહીં ન માત્ર કચ્છ પરંતુ જામનગર સલાયા દ્વારકા સહિતના સ્થળોએથી માછીમારો માછીમારી કરવા માટે આવતા હોય છે પરંતુ મત્સ્ય પ્રવૃત્તિ માટે જાણીતા જખો બંદર અને મોહાડીમાં પાકા બાંધકામો ખડકી દેવાયા હતા દરિયાકાંઠે ઊભા કરાયેલા પાકા બાંધકામો દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ કહી શકાય પ્રાંત અધિકારી જેતાવતે પ્રવીણસિંહની મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાને આવ્યું કે પોર્ટ પર ફિશરીઝ વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી બંદર પર કરતી વ્યવસ્થિત રીતે ચેકિંગ થઈ શકાતું નથી જેથી બેઠક બોલાવી બોટોનું ચેકિંગ થાય એ માટે વ્યવસ્થા ઊભી કરી હતી નવી વ્યવસ્થાના કારણે હવે કઈ બોટમાં કયો સામાન આવી રહ્યો છે તેની વધુ તપાસ થશે દેશની સુરક્ષા મુદ્દે આ ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય કહી શકાય પ્રાંત અધિકારી જીતાવતે જણાવ્યું કે હવેથી જખોબંદર પર ફિશરીસ વિભાગની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની ટીમ પણ બોટોનું ચેકિંગ કરશે તેમજ આ માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવી સૂચના પણ આપી દેવાય છે ઉપરાંત જખોમાં દબાણ બાબતે આ જમીન સરકારના ફિશરીઝ પંચાયત રેવન્યુ તંત્રની છે તેની તપાસ કર્યા બાદ ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવશે આ દરમિયાન ફિશરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે મામલતદાર અને ટીડીઓ પાસેથી પંદર દિવસમાં તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જીડીસી ન્યુઝ સાથે રમેશ ભાનુશાલી અબડાસા કચ્છ